નમસ્કાર મિત્રો, ત્રણ સાત ગણિત પરિમિતિ અને ક્ષેત્રફળ એની અંદર અગાઉ જે આપણે દાખલા કર્યા હતા એ વિડિયો મૂકેલા છે કે તમે જોઈ લીધા છે. તો હવે સ્વાધ્યાય 11.3 એની અંદર અગાઉનો દાખલો જે છે 11 દાખલો છે કે 6 સમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે તો બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું અને પાઈ બરાબર 3.14 જરૂર લેવાના છે. ત્રિજ્યા અને ક્ષેત્રફળ કરો અને y બરાબર કેટલા લેવાનો 3.14
તો મિત્રો અહીંયા પરિઘ આગળ છે અને પરિઘ પરથી કેરિશું સુધીશું ત્રિજ્યા ત્રિજ્યા સુધી પછી આપણેનું ક્ષેત્રફળ જોઈશું તો અહીંયા વર્તુળનો પરિઘ બરાબર 31.4 સેમી છે અને વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર તમને બધાને યાદ જ છે કે 2 પાઈ આર વર્તુળનો પરિઘ બરાબર 2 પાઈ આર જે 2 પાઈ આર છે એને આપેલું છે કે છે 31.4 2 ગુણ્યા પાઈ ની કિંમત કેટલી આવશે 3.14 ગુણ્યા ત્રિજ્યા આપણે શોધવાની છે અને એના બરાબર આપણને 31.4 સેમી પરિઘ આપેલો છે તો અહીંયા આર જોવા માટે 2 ગુણ્યા 3.14 છે એ બરાબર યાદ રાખીશું મિત્રો 3.14 છે અહીંયા 31.4 છે તો સરળતા ખાતર આપણે અહીંયા અને કુલ
સૂત્ર કાપે છે તો આપણે પહેલું સૌપ્રથમ શું કરીશું પૈડાનો પરિઘ શોધીશું તો અહીંયા પૈડાની ત્રિજ્યા કેટલી છે પૈડાની ત્રિજ્યા r બરાબર કેટલા સેમી છે 28 સેમી તો હાલ તો કીધો એમ કે કોઈ પણ જે વર્તુળાકાર હોય એ વર્તુળાકાર પૈડું છે એ એના એ વર્તુળમાં કેટલું અંતર કાપશે તો એના પરિઘ જેટલું તો આપણે પૈડાનો પરિઘ શોધીશું તો વર્તુળાકાર પૈડાનો પરિઘ બરાબર 2 પાઈ r પાઈ બરાબર આપણે કેટલા લેવાનું છે 22 ના છેદમાં 7 તો 2 ગુણ્યા 22 ના છેદમાં 7 અને r કેટલા છે અહીંયા ત્રિજ્યા 28 સેમી છે હવે 7 4 28 હવે 22 ગુણ્યા 44 ગુણ્યા કેટલા કરવાના છે 4 4 4 16 નો છગડો વધી આવી 4 4 16 ને 17 176 સેન્ટીમીટર અંતર કાપે છે તો જે પૈડું છે એના એક પાટામાં એના પરિઘ જેટલું અંતર કાપશે માટે પૈડું તેના એક આટામાં 176 સેમી અંતર કાપશે હવે આ જે અંતર છે કેટલું કાપવાનું છે તો 352 મીટર હવે અહીંયા મીટર છે અને સેન્ટીમીટર માં અંતર કાપે છે તો આ જે મીટર છે એને આપણે શેમાં ફેરવશું સેન્ટીમીટર માં તો આપણે ખબર છે કે 1 મીટર ના સેન્ટીમીટર કેટલા હતા 100 સેન્ટીમીટર તો અહીંયા 352 ને 100 વડે ગુણતા એ સેન્ટીમીટર માં ફેરવા છે તો માટે 352 મીટર ને સેન્ટીમીટર માં ફેરવો તો 352 ગુણ્યા 100 તો 352 પાછળ લેવાનો આટલા સેન્ટીમીટર એટલે તો એકમ દશક 100,000 તો કેટલા છે 35,200 સેમી અંતર કાપવાનું છે તો એના માટે એને કુલ કેટલા આંડા ભરવા પડશે તો જોઈએ હવે કેટલા આંડા ભરવા પડશે જોઈએ તો કેટલા 176 સેમી અંતર કાપતા ફરતા આટા બરાબર કેટલા આટા લઈ એક આટો તો આપણે કેટલું અંતર કાપવાનું છે તો 35,200 સેમી અંતર કાપતા ફરતા આટા બરાબર કેટલા તો 35,200 ને કેટલા વડે ભાગશો એક સાથે ગુણાકાર કરો તો 35,200 એમ નામ આવશે અને 176 વડે ભાગો તો 176 દૂર તમે જોઈ લો 176 ગુણ્યા 2 કરો 6 દૂ 12 નો ઉપર વધી 6 અહીંયા 14 7 દૂ 14 ને 15 નો મતલબ વધી આવી 2 કરી 352 થાય કે તો અહીંયા 176 દૂ 352 ને 2 સુધી એટલે કેટલા આવશે અહીંયા 200 કેટલા આવશે મિત્રો 200 જવાબ કેટલો મળે છે 200 તો કહી શકાય કે 28 સેમી ત્રિજ્યા વાળો જો કોઈ વર્તુળાકાર પૈડું હોય તો એને 352 મીટર અંતર કાપવા માટે 200 આટા ભરવા પડે છે માટે 28 સેમી ત્રિજ્યા ધરાવતા પૈડાને 352 મીટર અંતર કાપવા 200 આટા ફરવા પડે છે ઓકે મિત્રો તો અહીંયા આ જે આપણે કે 352 મીટર અંતર કાપવા માટે 28 સેમી ત્રિજ્યા ધરાવતા પૈડા કેટલા આટા ફરવું પડે તો અહીંયા 200 આટા ફરવા પડે છે તો મિત્રો દરેક મિત્રે પરિમિતિની જે ક્ષેત્રફળ છે એનો સ્વાધ્યાય 11.3 અને બાકીના જે દાખલા છે એ પણ નોટબુકમાં લખી લેવા અને આ દાખલા ગણેલા છે એ પણ નોટબુકમાં